નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મારું નામ છે રાજવીર અક્ષય. આજે આપણે ધોરણ 9ની અંદર સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવાના છીએ. સંસ્કૃતની અંદર આજે આપણે પાઠ નંબર 4 સમજવાના છીએ, જેનું શીર્ષક છે વલ્ભી વિદ્યા સ્થાનમ. એટલે કે એનું ગુજરાતી એવું થાય કે વલ્ભી એટલે વલ્ભી અને વિદ્યા સ્થાનમ એટલે વિદ્યા સ્થાન અથવા વિદ્યા મેળવવાનું સ્થળ, વિદ્યાપીઠ, વિદ્યાલય પણ કહી શકીએ. હવે આ જે વલ્ભી વિદ્યા સ્થાન છે, બરાબર, એના વિશેની માહિતી આ પાઠની અંદર આજે આપણે સમજવાની છે. તો એની પહેલાં આપણે થોડીક વિદ્યા વિશેની વાત કરીએ. તો પ્રાચીન સમયમાં આપણો દેશ, ભારત દેશ, એની અંદર વિદ્યાનું પ્રચાર છે, વિદ્યાનો પ્રચાર એ સારા એવા પ્રમાણમાં થતો હતો. અને પ્રાચીન સમયની અંદર આપણા દેશની અંદર જે મોટા મોટા મહાનગરો હતા, એ મહાનગરોની અંદર મોટા મોટા વિદ્યાલયો એટલે કે વિદ્યા સ્થાનો આવેલા હતા. આ વિદ્યા સ્થળો છે, બરાબર, એ વિદ્યા સ્થળો માત્ર આપણા દેશ પૂરતા પ્રખ્યાત નહોતા, પરંતુ આ વિદ્યા સ્થળો વિશ્વની અંદર પણ પ્રખ્યાત હતા. એટલે વિદેશમાંથી પણ લોકો અભ્યાસ કરવા માટે આવા આપણા જે પ્રખ્યાત વિદ્યા સ્થળો હતા ત્યાં આવતા હતા. એમાં આપણે ઉદાહરણ લઈએ તો એક આ વલ્ભી વિદ્યાલય, બીજી નાલંદા વિદ્યાલય, પછી છે તક્ષશિલા વિદ્યાલય. તો આવી તો ઘણી મોટી વિદ્યાલયો હતી ભારતની અંદર કે જ્યાં અભ્યાસ કરવા માટે વિદેશમાંથી લોકો અહીંયા ભારત અભ્યાસ કરવા માટે આવતા હતા. અને આ જે વિદ્યાલયો છે એ વિશ્વની અંદર પ્રસિદ્ધ હતી. અને આ વિદ્યાલયોની અંદર અનેક પ્રકારનું જ્ઞાન આપવામાં આવતું હતું, બરોબર. એમાં વેદનું જ્ઞાન હોય, પુરાણનું જ્ઞાન હોય, ન્યાયનું જ્ઞાન હોય, બરોબર, ઉપવેદ હોય, પછી આવું અનેક પ્રકારનું એને જ્ઞાન શીખડાવવામાં આવતું હતું. આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રાચીન સમયની અંદર એટલે કે ભગવાન રામને જે સતયુગ ને એવું હતું ત્યારે આપણે ખબર છે, બરોબર, કે લોકો છે એ અભ્યાસ કરવા માટે ગુરુકુળની અંદર જતા હતા. અને ગુરુકુળની અંદર જાય તો ત્યાં એને બરોબર બધું જ્ઞાન શીખડાવવામાં આવતું હતું. એટલે કે એવી જ પરંપરા આ જે વિદ્યાલયો હતા એની અંદરે હતી કે ભાઈ તમારી રુચિ, તમારી ઈચ્છા છે એ ભણો તમે, બરોબર, અથવા તો તમારી બુદ્ધિ કેવી છે એના આધારે તમે ભણો. એટલે કે રુચિ પ્રમાણે અને તમારી બુદ્ધિ પ્રમાણે પણ અહીંયા અભ્યાસ કરાવવામાં આવતો હતો. બીજું એ કે પહેલાંના સમયથી એક પરંપરા હેલી આવે છે કે ભાઈ તમે કોઈ પણ વિદ્યાલયની અંદર પ્રવેશ મેળવવા જાઓ તો એના માટે પ્રવેશ પરીક્ષા રાખે છે, બરાબર. તો એ પરીક્ષાની અંદર તમે પાસ થાવ તો જ એ વિદ્યાલયની અંદર તમને સ્થાન મળે, બરાબર. જેમ કે તમે અત્યારે કોઈ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય તો ત્યારે તમે જ્યારે એ સ્કૂલની અંદર પ્રવેશ મેળવવા જાઓ તો તમને શું કહેવામાં આવે કે ભાઈ તમારે એક એડમિશન એક્ઝામ આપવી પડશે, એ એક્ઝામમાં પાસ થશો તો અમે તમને લેશું. એટલે એ જ પરંપરા અત્યારે જે એડમિશન એક્ઝામ લેવામાં આવે છે એ પરંપરા વર્ષોથી હાલી આવે છે. એવી જ એક પરંપરા વલ્ભી વિદ્યાલયની અંદર પણ હતી. તો આપણે આ પાઠ જેનું નામ છે વલ્ભી વિદ્યા સ્થાન એના વિશે માહિતી મેળવશી. તો ચાલો મિત્રો આપણે આ પાઠની શરૂઆત કરીએ, બરોબર. સંપ્રતિ, સંપ્રતિનો મતલબ થાય છે અત્યારે, હાલમાં. વિવિધા એટલે વિવિધ, વિવિધાહા, જો અહીંયા વિસર્ગ છે એટલે વિવિધાહા. વિસર્ગનો ઉચ્ચાર છે એ અ, એટલે કે જ્યાં કોઈ વાક્ય છે ત્યાં અ છેલ્લો સ્વર, માનો કે અ છે અને એના પછી અ વિસર્ગ છે તો એનો ઉચ્ચાર હ કરો. આ હોય તો એની સાથે વિસર્ગ હોય તો હા ઉચ્ચાર કરો, પછી ઈ હોય તો હી એવો ઉચ્ચાર કરો. એટલે કે જે છેલ્લો શબ્દ છે એ છેલ્લા શબ્દની અંદર
बराबर क्यों स्वर जोड़ायेलो छे एना आधारे एनो उच्चार करवानो थाय बराबर। पण आपणे शुं छे के पहेलेथी संस्कृत वाचता आव्या जी पण आपने घणी वखत ख्याल न होय तो आपणे अहीं विसर्ग आपेलुं होय पाछळ बे टपका करेला छे ए एनो मतलब आपणे हज करी दी हा ई एवो उच्चार करता ज नथी केम के आपने कोई एवं कीधु नहीं होत आपने मात्र एवं कीधु हो कि अँ हो मतलब ह थाय एटले आपणे ह ज वाची जी पण एवं नहीं बराबर। आवुं तमारा लगभग आठमा धोरणनी अंदर तमे आगळना धोरणमां भण्यावे तो आठमा धोरणनी अंदर आ जे विसर्ग छे एना विषयनो अभ्यास पाछळ जे संस्कृत व्याकरण छे चोपड़ीनी पाछळ एमां संस्कृत व्याकरणमां आपेलो छे। आपणे आमां आगळ वधीए विविधा हा एम वाचवानो छे बराबर एटले के विविध पछी छे विश्व विद्यालय हा अहीं एम ज छे बराबर एटले एनो मतलब थाय विश्व विद्यालयो अथवा विश्व विद्यापीठो। सुप्रसिद्धा हा अहीं एम ज छे सुप्रसिद्धा हा एटले अत्यंत प्रसिद्ध खूब ज प्रख्यात। संति एटले छे એટલે આખી લાઈનનું આપણે ગુજરાતી કરીએ તો આવું થાય અત્યારે વિવિધ વિશ્વ વિદ્યાલયો સુપ્રસિદ્ધ છે એમાં આગળ વધીએ આપણે તે શું તે શું એટલે તેમાં પણ અહીંયા તે શું છે એટલે એ શું છે એ આપણે વિભક્તિ સમજશી તો એ વિભક્તિનો વાત કરું तो ये सातमी विभक्ति एटले सप्तमी विभक्ति अने बहुवचननु रूप छे एटले बहुवचन होय ए बेथी वधारे व्यक्तिनी वात करती होय तो अहींया ते मा एवो नथी मतलब करवानो आपणे अहींया एनो मतलब एम करशी ते बधा मा केचन एटले केटलाक एतादृशा एटले आवा अथवा तो एवा बे मतलब नीकळे एना પણ અહીંયા આપણે એનો મતલબ કરશી એવા। સંતિ એટલે છે યત્ર એટલે જ્યાં અધ્યયનાર્થમ એટલે અધ્યયન માટે અથવા તો અભ્યાસ માટે। પ્રવેશમ એટલે પ્રવેશ પ્રાપ્ય એટલે મેળવીને છાત્ર હ જો અહીંયા છાત્ર હ વાંચવાનું છે કાંઈ નથી અ જ છે એટલે એટલે એનો મતલબ થાય વિદ્યાર્થી। સ્વાત્મનમ એટલે પોતાની જાતને ધન્ય ધન્યમ જો અહીંયા માચે અનુસ્વાર છે બે જગ્યાએ વા મેં શું વાંચ્યું હતું તો કે સ્વાત્મનમ એટલે એનો મતલબ ક્યાં જ્યારે આવું હોય ત્યારે એનો મતલબ શું થાય માતે ટપકું કરેલું હોય તો એનો મતલબ થાય મ હવે આવું થાય શું કામે ને તો એની પાછળ એક સંસ્કૃત વ્યાકરણનો નિયમ છે કે જ્યારે જે શબ્દ આપ્યો છે માનો કે કેવો આપ્યો છે કે ધન્ય ધન્ય પછીનો શબ્દ શું છે તો કે મન્ય તે તો એ શબ્દની શરૂઆત છે એ સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે એ જોવાનું આપણે જો વ્યંજનથી થતી હોય તો અહીંયા મ ખોળો ન આવે એના બદલે અહીંયા અનુસ્વાર થઈ જાય અને જો સ્વરથી થતી હોય એટલે કે અ આ ઈ ઉ આપણે ખબર છે ઈ સ્વર છે એનાથી થતી હોય તો અહીંયા મ ખોળો આવે તો હવે જોઈ લ્યો બેની અંદર સ્વાત્મનમ તો એના પછી શું છે ધન્યમ એટલે ધ આવ્યો તો એ વ્યંજન છે એટલે અહીંયા મ ખોળો ન આવ્યો માથે અનુસ્વાર કરી નાખ્યું અને અહીંયા ધન્યમ છે અહીંયા એના પછીનો શબ્દ જે મન્ય તે તો એ વ્યંજનથી જ શરૂઆત છે તો એટલે અહીંયા એ મ છે એ અનુસ્વાર કરી નાખ્યો છે તો આ એક નિયમ મેં તમને કીધો છે આ એક વ્યાકરણનો નિયમ છે એટલે આવું થયું છે શું કામે એવું થયું છે સમજાણું હવે આપણે એનું ગુજરાતી કરી સ્વાત્મનમ એટલે પોતાની જાતને ધન્યમ એટલે ધન્ય મન્ય તે એટલે માને છે આખાનું ગુજરાતી કરી તે બધામાં કેટલાક એવા છે કે જ્યાં અભ્યાસ માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે આગળ વધીએ આપણે એવમેવ એવમેવ એટલે એવી જ રીતે પુરાકાલે અપી પુરાકાલે વત્તા અપી એમ સંધિ છૂટી આવી રીતના પડે છે પુરાકાલે એટલે પ્રાચીન સમયમાં અથવા તો જૂના જમાનામાં અને અપી એટલે પણ
એવી જ રીતે પ્રાચીન સમયમાં પણ ભારતે દેશે એટલે ભારત દેશમાં એતાદ્રશા એટલે આવા અહીંયા એનો મતલબ આપણે શું કરશી આવા અને ઉપર અહીંયા તું એતાદ્રશા એનો મતલબ આવાય કરી શકો પણ અહીંયા આપણે કંઈક અલગ અર્થ કર્યો તો એવા એમ કર્યું તું બહવ એટલે ઘણા વિશ્વવિદ્યાલય એટલે વિશ્વવિદ્યાલયો અને આસન એટલે હતા શું કીધું છે કે એવી જ રીતે પ્રાચીન સમયમાં પણ આપણા ભારત દેશમાં આવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા ત્યાર પછી આગળનું વાક્ય જોઈએ તત્ર એટલે ત્યાં વિદ્યા અધ્યયનાયો એટલે વિદ્યા અભ્યાસ માટે વિદ્યા મેળવવા માટે દૂરાત દેશાતો એટલે દૂર દેશમાંથી જો મેં કીધું ને વિદેશમાંથી પણ લોકો અહીંયા અભ્યાસ મેળવવા માટે આવતા હતા અભ્યાસ કરવા માટે આવતા હતા તો અહીંયા શબ્દ શું લખ્યો છે દૂરાત દેશાતો એટલે દૂર દેશમાંથી સમાગત્ય એટલે આવીને સમાગત્યનો મતલબ થાય આવીને પ્રવેશમ એટલે પ્રવેશ લબ્ધવા એટલે મેળવીને છાત્રાહા એટલે વિદ્યાર્થીઓ અહીંયા બહુવચન આવ્યું છે છાત્રનું બહુવચન આવ્યું એટલે વિદ્યાર્થીઓ સ્વાત્મનમ એટલે પોતાની જાતને ધન્યમ મન્યતે સ્મ એટલે ધન્ય માનતા હતા જો અહીંયા મેં એમ કર્યું ધન્ય માનતા હતા શું કામ એમ કેમ કે અહીંયા સ્મનો પ્રયોગ થયેલો છે હવે તમે આઠમા ધોરણની અંદર એ કદાચ શીખી ગયા છો સ્મનો પ્રયોગ થાય ને તો એનું બરોબર ભાષાંતર કરી એટલે એ ભૂતકાળ થઈ ગયું એમ ગણવામાં આવે છે કેમ કે સ્મ જે છે એની પહેલાંનું જે રૂપ છે ને એ ભૂતકાળનું રૂપ આવી ગયું છે તો આખાનું ગુજરાતી કરી લઈએ આપણે કે ત્યાં વિદ્યા મેળવવા માટે દૂર દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને આવીને પછી પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા ત્યાર પછી આગળ જોઈએ આપણે તો છે એસુ એસુ એટલે આ બધામાં એકતમ એટલે એક વલ્લભી એટલે વલ્લભી વિશ્વવિદ્યાલયો એટલે વિશ્વવિદ્યાલય એટલે શું કીધું છે કે આ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતી જે આ બધી વિદ્યાલયની વાત કરી છે એની અંદર એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતી કે વિશ્વની અંદર પ્રખ્યાત હતી મગધ રાજ્ય એટલે મગધ રાજ્યમાં હવે મગધ નામનું એક રાજ્ય છે એની વાત કરેલી છે એની અંદર શું તો કે યથા એટલે જેમ અથવા તો જેવી રીતે આપણે અહીંયા એનો મતલબ શું કરશે તો કે જેવી રીતે પછી આગળ જોઈએ શું લખ્યું છે તો કે નાલંદા એટલે એ વિદ્યાલયનું નામ છે એટલે કે નાલંદા વિશ્વવિદ્યાલય આશિત એટલે હતી વાખાનું ગુજરાતી કરી એટલાકનું જ બનાવી દઈએ આપણે કે જેવી રીતે મગધ રાજ્યમાં નાલંદા વિશ્વવિદ્યાલય હતી તથેવનો મતલબ થાય તેવી જ રીતે અત્ર એટલે અહીં ગુર્જર પ્રદેશે એટલે ગુજરાત રાજ્યમાં વલ્લભી એટલે વલ્લભી વિશ્વવિદ્યાલય અને આશિત એટલે હતી તેવી જ રીતે અહીં ગુજરાત પ્રદેશમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતી આખાનું કરીએ આપણે જેવી રીતે મગધ રાજ્યમાં નાલંદા વિશ્વવિદ્યાલય હતી તેવી જ રીતે અહીં ગુજરાત પ્રદેશમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતી આગળ જોઈએ આપણે અત્રાપી એટલે એની સંધિ છૂટી પાડો એટલે થાય અત્ર વત્તા અપી અત્રાપી એટલે અત્ર એટલે અહીં અને અપી એટલે પણ એટલે અહીં પણ સુદૂરાતો દેશાતો એટલે ખૂબ દૂર દેશોમાંથી એમ થાય પણ આપણે અહીંયા ટૂંકમાં જ કરશી દૂર દેશોમાંથી જના એટલે લોકો અધ્યયનાય એટલે અધ્યયન માટે અથવા તો અભ્યાસ માટે
आगच्छन्ति स्म એટલે આવતા હતા। અહીં પણ દૂર દેશોમાંથી લોકો અભ્યાસ માટે આવતા હતા। અહીં એટલે ક્યાં કેની વાત કરી છે? વલ્ભી વિદ્યાલયની। એટલે કે જેવી રીતના નાલંદામાં તક્ષશિલામાં એની અંદર દૂર દેશમાંથી લોકો અભ્યાસ માટે આવતા હતા, એવી રીતના વલ્ભીની અંદરે દૂર દેશોમાંથી લોકો અભ્યાસ માટે આવતા હતા એમ કીધું છે। આગળ જોઈએ આપણે અધ્યત્વે। અધ્યત્વેનો મતલબ થાય અત્યારે હાલમાં। અસ્મદીએ એટલે આપણા, તો અસ્મદીએ અને અસ્માકમ બે એકબીજાના સમાનાર્થી થયા। ગુર્જર પ્રદેશે એટલે ગુજરાત રાજ્યમાં। વર્તમાને એટલે અત્યારના। ભાવનગરે જનપદે, બેને ભેગું લઈ લઈ એટલે થાય ભાવનગર જિલ્લામાં। વલ્ભી નામકમ એટલે વલ્ભી નામનું। યદેકમ એટલે જે એક। ઉપનગરમ એટલે ઉપનગર અથવા એને પરવું, તે નાનકડું અમથું ગામ હોય એની વાત છે। વર્તતે એટલે છે, એટલે શું થાય એનું ગુજરાતી જોઈ લઈએ આપણે। અત્યારે આપણા ગુજરાત રાજ્યના વર્તમાન અથવા હાલના ભાવનગર જિલ્લામાં વલ્ભી નામનું જે એક ઉપનગર છે। આગળ જોઈએ આપણે તત્રેવ, તત્રો વતા એવ એટલે ત્યાં જ। પ્રાચીન કાલે એટલે પ્રાચીન સમયમાં, જૂના જમાનામાં વલ્ભી વિશ્વવિદ્યાલય એટલે વલ્ભી વિશ્વવિદ્યાલય, આસીત એટલે હતી, ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્ભી વિશ્વવિદ્યાલય હતી। તો શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો? જોયું આપણે કે ગુજરાત છે આપણું, એની અંદર ભાવનગર જિલ્લો છે, એ ભાવનગર જિલ્લામાં અત્યારે હાલના સમયમાં એક ગામ છે, એ ગામનું નામ શું છે? તો કે વલ્ભીપુર, એક પરવું છે એનું નામ છે વલ્ભીપુર। અહીંયા વર્ષો પહેલાં આ વલ્ભી વિદ્યાલય આવેલી હતી, એટલે કે અહીંયા વિદ્યાનું સ્થળ હતું, ત્યાં લોકો વિદ્યા મેળવવા માટે આવતા હતા। અત્યારે નથી, પણ અત્યારે એ ગામનું નામ વલ્ભીપુર છે, ત્યાં પહેલાંના સમયમાં જૂના જમાનામાં લોકો વિદ્યા મેળવવા માટે જતા હતા, વિદ્યા મેળવતા હતા। આખાનું ગુજરાતી કરું છું, આખા ફકરાનું ગુજરાતી કરું એટલે ધ્યાન એમાં આપજો, અને ન સમજાય તો ફરીવાર વિડીયોને જોજો, શબ્દાર્થ સમજવાનો પ્રયત્ન કરજો, ભાષાંતર સમજવાનો પ્રયત્ન કરજો। તમે વિડીયો બીજી વાર જોશો એટલે મને વિશ્વાસ છે કે તમને સરળતાથી યાદ રહી જશે, સમજાઈ જશે, અને ભાષાંતર તમને સરળતાથી આવડી જશે। આપણે જોઈએ અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધ છે, તેમાં કેટલાક આવા અથવા એવા છે કે જ્યાં અભ્યાસ માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે। એવી જ રીતે પ્રાચીન સમયમાં પણ આપણા ભારત દેશમાં આવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા, ત્યાં વિદ્યા મેળવવા માટે દૂર દેશોમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા। આ બધામાં એક વલ્ભી વિશ્વવિદ્યાલય હતી, જેવી રીતે મગધ રાજ્યમાં નાલંદા વિશ્વવિદ્યાલય હતી, તેવી જ રીતે અહીં ગુજરાત રાજ્યમાં વલ્ભી વિશ્વવિદ્યાલય હતી। અહીં પણ દૂર દેશોમાંથી લોકો અભ્યાસ માટે આવતા હતા। અત્યારે આપણા ગુજરાત રાજ્યના વર્તમાન ભાવનગર જિલ્લામાં વલ્ભી નામનું જે એક ઉપનગર છે, ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્ભી વિશ્વવિદ્યાલય હતી। તો
મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ વિડિયોમાં મેં જેટલું સમજાવ્યું એ તમને આવડી જશે, નો સમજાય તો ફરીવાર આ વિડિયોને જોવા નમ્ર વિનંતી. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આવતા વિડિયોમાં આગળનો અભ્યાસ કરશી. નમસ્તે.